હેલો સ્ટુડન્ટ, આજે જોવાના છીએ આપણે ખૂબ જ અગત્યની થિયરી. અને થિયરી જે છે મેથેમેટિકલ સ્ટેપ વાળી છે, ખૂબ જ ઇઝી છે અને એક જ વાતની અંદર આપણને સંપૂર્ણ રીતે સમજાઈ જાય તેવી છે. થિયરીનો ટોપિક છે રાઉલ્ટનો નિયમ બાષ્પશીલ પ્રવાહી માટે. ક્વેશ્ચન આપણને કેટલીક વાર પૂછાય છે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. થિયરી આખી આપણને પૂછાય છે 4 માર્ક માટે અને એની અંદર આપણે તારણો અને આલેખ બંને રજૂ કરવાના હોય છે. તો શરૂ કરીએ છીએ આપણે રાઉલ્ટનો નિયમ. પ્રથમ બાષ્પશીલ પ્રવાહી કોને કહે છે? તો એવા પ્રવાહી જે બાષ્પ સ્વરૂપમાં ફેરવાઈ શકે તેવા, અને અહીંયા બંને પ્રવાહી જે છે આપણે બાષ્પશીલ લીધેલા છે. બાષ્પશીલ પ્રવાહીની અંદર બે ઘટકો જે છે તેને હું પહેલા તો ઘટક એક અને ઘટક બે તરીકે દર્શાવી દઉં છું. ત્યારબાદ બંને બાષ્પશીલ છે, હવે જો એને હું બંધ પાત્રમાં લઈ લઉં તો બાષ્પીભવન પામશે, અને બાષ્પીભવન પામશે ત્યારે બાષ્પકલા અને પ્રવાહી કલા એમ બંને વચ્ચે સંતુલન સ્થપાશે. એટલે કે અહીંયા બાષ્પનું પ્રવાહીમાં અને પ્રવાહીનું બાષ્પમાં જે છે રૂપાંતર થતું રહેશે. હવે બંને બાષ્પશીલ પ્રવાહી છે તો બંને માટે જો કુલ બાષ્પ દબાણ લેવામાં આવે તો હું ધારી લઉં છું કે એ પી ટોટલ છે. ઘટક એક અને ઘટક બે માટે આંશિક દબાણ ધારી લેવામાં આવે છે કે એ છે P1 અને P2. આ જ રીતે બંને માટે મોલ અંશને જો આપણે ધારી લઈએ X1 અને X2, તો પ્રથમ રાઉલ્ટનો નિયમ શું હશે? તો નિયમની વાત કરીએ તે પહેલા રાઉલ્ટનો નિયમ જે છે એ હેનરીના નિયમનો જે કિસ્સો છે, અને હેનરીનો નિયમ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. એટલે કે રાઉલ્ટનો નિયમ જે છે તેની અંદર સામ્યતા જોવા મળશે તમને હેનરીના નિયમની. જો નિયમની વાત કરીએ અહીંયા તો બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મૂળ અંશના સમપ્રમાણમાં છે. જેમ આપણે હેનરીના નિયમમાં વાત કરતા હતા તે જ રીતે અહીંયા પણ છે આંશિક બાષ્પ દબાણ અને મૂળ અંશ. બંનેમાં ફરક એટલો છે કે અહીંયા આપણે બે ઘટક એક અને બે ની વાત કરી છે અને બંને કેવા છે અહીંયા તો બાષ્પશીલ પ્રવાહી છે. હવે જો ગાણિતિક સ્વરૂપમાં આપણે એને લખીએ તો કહીશું અહીંયા ઘટક એક માટે પહેલા તો ઘટક એક માટે P1 ચલે છે X1, તો P1 બરાબર P1 ડિગ્રી X1, એટલે કે આપણને અહીંયા પ્રથમ મળી જશે સમીકરણ નંબર 1. અહીંયા વાત કરીએ P1 ડિગ્રી, જેની ઉપર ડિગ્રી લખેલું છે એનો મતલબ છે કે શુદ્ધ અવસ્થા દર્શાવે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ છીએ કે P1 ડિગ્રી શું છે? તો શુદ્ધ ઘટક એકનો બાષ્પ દબાણ છે. આ જ રીતે આપણે ઘટક બે માટે લઈ શકીએ છીએ કે P2 ચલે છે X2, તો P2 બરાબર P2 ડિગ્રી ઇન્ટુ X2 સમીકરણ નંબર 2. P2 ડિગ્રીની વાત કરીએ તો તે પણ ઉપર મુજબ જ શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ થશે. હવે આપણી જોડે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 છે, જેની અંદર P1 અને P2 એમ બંનેના સમીકરણ આવી ચૂક્યા છે. હવે ડાલ્ટનના સિદ્ધાંત મુજબ જો આંશિક દબાણ માટે વાત કરીએ તો ડાલ્ટનનો નિયમ એવો છે જેની અંદર બે ઘટકો જો હોય તેના બાષ્પ દબાણનો સરવાળો કુલ બાષ્પ દબાણ જેટલો હોય. એટલે જો એને સચોટ રીતે કહીએ તો પાત્રમાંના દ્રાવણ કલાનું કુલ બાષ્પ દબાણ પી ટોટલ દ્રાવણના બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા બરાબર થશે. બે ઘટકો આપી જોડે છે કયા? તો P1 અને P2, અને ટોટલ કેટલું છે? તો પી ટોટલ. તો ગાણિતિક સ્વરૂપની અંદર આપણે કહીશું પી ટોટલ બરાબર P1 પ્લસ P2. સમીકરણ 1 અને 2 ને આધારે P1 અને P2 ની કિંમત મૂકી દઈએ. P1 ડિગ્રી ઇન્ટુ X1 પ્લસ P2 ડિગ્રી ઇન્ટુ X2. હવે અહીંયા યાદ રાખવાનું છે કે X1 અને X2 મોલ અંશ છે. મોલ અંશનો સરવાળો આપણે જાણીએ છીએ કે 1 થાય છે. હવે જો મારે અહીંયા X1 અને X2 માં X1 ની જગ્યાએ મારે કિંમત મૂકવી હોય તો હું 1 X2 મૂકી શકું છું. એટલે મને મળશે P1 ડિગ્રી 1 X2 પ્લસ P2 ડિગ્રી ઇન્ટુ X2. 1 X2 જે છે કૌંસને હું ખોલી નાખું તો P1 ડિગ્રી માઇનસ P1 ડિગ્રી ઇન્ટુ X2 પ્લસ P2 ડિગ્રી ઇન્ટુ X2. હવે આ બંનેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે X2 કોમન નીકળી શકે છે. પહેલા પ્લસ વાળાને આગળ લખીશું અને ત્યારબાદ માઇનસ વાળો અને પછી X2 ને કોમન કાઢી લઈશું. તો P ટોટલ બરાબર મળશે P1 ડિગ્રી પ્લસ કૌંસની અંદર P2 ડિગ્રી માઇનસ P1 ડિગ્રી અને X2. આ મળી ગયું છે મને સમીકરણ નંબર 3. એમ ટોટલ આપણે સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 એમ 3 સમીકરણ આપણે અહીંયા જોઈ લીધા છે. સમીકરણ નંબર 3 જે છે એને આધારે કયા તારણો નીકળી શકે છે? તો 3 તારણોની વાત કરવાના છીએ આપણે. તો 3 તારણોની અંદર
ફર્સ્ટ, દ્રાવણ પરનું બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશની સાથે સંબંધિત છે. હવે અહીંયા બાષ્પ દબાણની વાત કરી રહ્યા છીએ આપણે, તો દ્રાવણ પરનું બાષ્પ દબાણ જે છે એ ગમે તે એક ઘટકના, જેમ કે અહીંયા એક્સ ટુ ની વાત કરીએ તો આ ઘટક બે છે. આવું ને આવું સમીકરણ આપણે અહીંયા એક્સ ટુ ની જગ્યાએ જો 1 - x1 લેતા તો અહીંયા એક્સ વન નું એક સમીકરણ મળતું, જેમાં અહીંયા પી ટુ ડિગ્રી હતો. એટલે એક્સ ટુ છે તો ઘટક બે છે, જો એક્સ વન હોત તો ઘટક એક હોત. તો આપણે એ જ કહીએ છીએ ગમે તે એક ઘટકના મોલ અંશની સાથે સંબંધિત છે. સેકન્ડ નંબર, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક બે ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. ઘટક બે ના મોલ અંશ એટલે કે અહીંયા એક્સ ટુ ની વાત થાય છે અને કુલ બાષ્પ દબાણ પી ટોટલ. સમીકરણને બરાબર ધ્યાનથી જુઓ તો પી ટોટલ બરાબર પી વન ડિગ્રી અને પી ટુ ડિગ્રી માઇનસ પી વન ડિગ્રી એક્સ ટુ કયા પ્રકારનું છે, તો વાય બરાબર સી પ્લસ એમ એક્સ. અગાઉ હું સમજાવી ચૂક્યો છું કે જો વાય બરાબર એમ એક્સ પ્લસ સી સ્વરૂપનું જો આપણને સમીકરણ જોવા મળે છે તો તેનો આલેખ જે છે એ રેખીય સ્વરૂપનો હશે. આપણે આલેખ જોવાના છીએ, તેની અંદર વધુ સરળતાથી આપણને ખબર પડશે. પણ હાલમાં આપણે આને આધારે કહી શકીએ છીએ કે કઈ રીતે, તો રેખીય રીતે ચલિત થાય છે. ત્યારબાદ છે શુદ્ધ ઘટક એક અને બે ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક એક ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે કે વધે છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ વન ને આધારે આપણે 1 - x2 લીધું હતું, એટલા માટે એક્સ ટુ નું સમીકરણ મળ્યું છે આપણને. હવે જો એક્સ વન વધુ થશે તો એક્સ ટુ નાનો થશે, એક્સ ટુ નાનો થશે તો આ ગુણાકાર જે છે એને અસર થશે અને એના આધારે પી ટોટલ જે છે એનો જવાબ જે છે એ નાનો કે મોટો થઈ શકે છે, એટલે કે વધારે બી થઈ શકે છે અને ઓછો બી થઈ શકે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ છીએ કે ઘટે કે વધે છે. તો અહીંયા ત્રણ તારણો આપણે જોયા છે સમીકરણ નંબર 3 ને આધારે, અને હવે આપણે વાત કરીશું આલેખની. આલેખની અંદર દ્રાવણ માટે P1 અને P2 નો મોલ અંશ X1 અને X2 વિરુદ્ધ આલેખ દોરતા. હવે આલેખ જે છે એ જ આ ક્વેશ્ચનનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો પ્રથમ આલેખની વાત કરીએ તો આપણને આલેખ કંઈક આ રીતનો જોવા મળે છે. આલેખ તમે જોશો તો એની અંદર ઘણી બધી વસ્તુઓ એક સાથે જોવા મળી રહી છે, એટલા માટે જ આને સમજવો થોડો ડિફિકલ્ટ થઈ જાય છે. પણ આ આલેખ ખૂબ જ ઇઝી છે અને એક જ વારની અંદર સમજાઈ જાય તેવો છે. પહેલું યાદ એ રાખવાનું છે અહીંયા કે આ આલેખ કોઈ એક આલેખ નથી, ત્રણ સમીકરણો, જેમ કે P1 બરાબર P1 ડિગ્રી ઇન્ટુ X1, P2 બરાબર P2 ડિગ્રી ઇન્ટુ X2 અને સમીકરણ નંબર 3 આપણું P ટોટલ વાળું સમીકરણ, એમ ત્રણ સમીકરણનો સમન્વય છે. અને આ ત્રણ સમીકરણને આધારે આપણે આ આલેખ જે છે એ જોઈ રહ્યા છીએ. જેમ કે P1 બરાબર P1 ડિગ્રી X1 કે P2 બરાબર P2 ડિગ્રી X2 ને જોઈએ તો તમે જોઈ શકો છો સમીકરણ કોના જેવું છે, તો Y બરાબર MX જેવું. હવે વાય બરાબર MX જેવું હોય તો હું અગાઉ સમજાવી ચૂક્યો છું હેનરીના નિયમની અંદર કે આલેખ જે છે શૂન્યમાંથી પસાર થશે, એટલે કે શૂન્યમાંથી ઉદગમ સ્થાનમાંથી નીકળશે. તો અહીંયા પ્રથમ આને આધારે જોઈએ તો P1 ટેન્સ ટુ X1 નો આલેખ અને અહીંયા P2 ટેન્સ ટુ X2 નો આલેખ આપણને મળશે. હવે આ આલેખની અંદર જોઈએ આપણે તો P1 જે છે એના માટે આલેખ અહીંયાથી નીકળી રહ્યો છે, એટલે કે શૂન્ય અહીંયા છે. અને સેમ P2 માટે જોઈએ તો આલેખ જે છે અહીંયાથી નીકળી રહ્યો છે, એટલે કે આ શૂન્યમાંથી છે. એટલે એક આલેખ અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને એક આલેખ અહીંયાથી પસાર થઈ રહ્યો છે, આ બેને આધારે છે. થર્ડ સમીકરણ, તો વાય બરાબર એમએક્સ પ્લસ સી જેવું છે અને એટલા માટે 0 માંથી પસાર નહીં થાય, તો એ આપણે જોઈ શકીએ છીએ આ આલેખ જે છે એ દર્શાવે છે. એમ ટોટલ 3 અલગ અલગ આલેખ છે જેનો સમન્વય જે છે અહીંયા આપણને આની અંદર જોવા મળી રહ્યો છે. હવે આપણે આ સમીકરણને આધારે કહીએ કે હું અહીંયા X1 ને 1 લઈ લઉં તો એ P1 ડિગ્રીમાંથી પસાર થશે, X2 ને 1 લઈ લઉં તો એ P2 ડિગ્રીમાંથી પસાર થશે. એટલે હું અહીંયા કહી શકું છું આ રેખાઓ 1 અને 2, એટલે કે આ એક આ રેખા છે અને એક આ રેખા. X1 અને X2 નું મૂલ્ય એકમ હોય એટલે મેં અહીંયા જે 1 લીધું તેની વાત છે. ત્યારે અનુક્રમે P1 ડિગ્રી અને P2 ડિગ્રી બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે, જે આપણે જોઈ ચૂક્યા છીએ એક રેખા P1 ડિગ્રી અને એક રેખા છે એ P2 ડિગ્રીમાંથી પસાર થાય છે. હવે P ટોટલની વાત કરીએ છીએ આપણે, તો P ટોટલ વિરુદ્ધ X2 નો આલેખ રેખા 3 પર રેખીય છે, એટલે કે આપણે કહી ચૂક્યા છીએ જે આ છે. રેખીય કેમ છે? કારણ કે સમીકરણ Y બરાબર C પ્લસ MX જેવું છે.
પી ટોટલ નું ન્યૂનતમ મૂલ્ય P1 ડિગ્રી છે. હવે અહીંયા એ જોવાનું છે કે આ મૂલ્યો જે આપણે લઈ રહ્યા છે તે હવે P1 ડિગ્રી અને P2 ડિગ્રી, આમાં P1 ડિગ્રી ન્યૂનતમ લીધું છે આપણે અને P2 ડિગ્રી મહત્તમ લીધું છે, પણ આ ધારેલ મૂલ્યો છે. એટલે જો તમે P1 ડિગ્રી ને મહત્તમ લેવા માંગતા હોય તો તમે અહીંયા લખી શકો છો, અને P2 ડિગ્રી ને ન્યૂનતમ લેવા માંગતા હોય તો તેને અહીંયા નીચે લખી દર્શાવી શકો છો, અને તે કિસ્સામાં પણ આલેખ જે છે એ સાચો જ નીવડશે. તો હાલમાં આપણે ધારી લીધું છે કે P1 ડિગ્રી જે છે એના કરતા P2 ડિગ્રી જે છે મોટો છે, એટલે કે આપણે અહીંયા શું કીધું છે કે ઘટક 1 ઘટક 2 કરતા ઓછો બાષ્પશીલ છે, અને એને આધારે જ આપણે ન્યૂનતમ અને મહત્તમ જે છે એ લીધું છે. બીજી વસ્તુ, P1 ડિગ્રી જે છે કે P2 ડિગ્રી જે છે એના માટે અહીંયા X1 ને X2 ના મૂલ્યો તમને દેખાઈ રહ્યા છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે X2 ને જ્યારે તમે 0 લેશો ત્યારે વધશે P1 ડિગ્રી. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ X2 0 ત્યારે તમને P1 ડિગ્રી મળશે. અને એ જ રીતે બીજું એક સમીકરણ બી આ રીતનું લખી શકીએ છીએ X1 વાળું, ત્યારે જ્યારે હું X1 0 લઈશ ત્યારે અહીંયા શું હશે તો P2 ડિગ્રી, એટલે અહીંયા X1 0 હશે ત્યારે મને P2 ડિગ્રી મળશે. બીજું, મોલ અંશનો સરવાળો હંમેશા 1 હોય, એટલે જો X2 0 હશે તો X1 1 હશે, અને જો અહીંયા X1 0 હશે તો અહીંયા X2 1 હશે. એટલે તમને અહીંયા સંપૂર્ણ રીતે આલેખ જે છે અહીંયાથી જ સમજાઈ જશે. તો અહીંયા યાદ રાખવાનું છે કે આલેખ જે છે કોઈ એક નથી, અહીંયા ત્રણ વસ્તુ જે છે એનું કોમ્બિનેશન એટલે કે સમન્વય કરેલો છે, અને એને આધારે સરળતાથી સમજીને તમે એને યાદ રાખી શકો છો. તો જો તમને આલેખ સુધી પૂછે છે તો તમારે આટલી વસ્તુ આ ક્વેશ્ચનની અંદર સમજાવવાની રહેશે. હવે જો તમને પૂછી લે છે કે સંતુલનમાં રહેલ બાષ્પ કલાના સંગઠન ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય, અથવા તમને એમ પૂછે સંતુલનમાં બાષ્પ કલાની અંદર મોલન્સ પૂછી લે છે, તો એના માટે સમીકરણ શું હોઈ શકે છે? તો એના માટે લઈએ છે Y1 અને Y2 ઘટક 1 અને ઘટક 2 ના અનુક્રમે બાષ્પ કલામાં મોલન્સ. આ સામાન્ય મોલન્સ નથી, MCQ માં કે દાખલાની અંદર આપણને ક્લેરિફાય કરીને આપે છે બાષ્પ કલામાં ગણો ત્યારે જ આપણે આ સમીકરણનો યુઝ કરવાનો છે, નહીતર નહીં. તો હવે આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીએ તો સીધું સમીકરણ છે ડાલ્ટનના સિદ્ધાંતને આધારે જે 11th ની અંદર આવે છે. તો અહીંયા P1 બરાબર Y1 ઇન્ટુ P ટોટલ, આ જ રીતે P2 બરાબર Y2 ઇન્ટુ P ટોટલ, એટલે કે આપણને આ સમીકરણ જે છે એ જોવા મળે છે. આ જ રીતે P1 P2 P3 લઈ શકીએ છીએ. તો સામાન્ય સમીકરણ શું થશે? PI બરાબર YI ઇન્ટુ P ટોટલ, તો આ સમીકરણ આપણને મળી શકે છે. ખાસ કિસ્સાની અંદર યાદ રાખવાનું છે કે આ સમીકરણનો યુઝ ત્યારે જ કરવાનો છે જ્યારે આપણને સંતુલને બાષ્પ કલામાં પૂછે તો જ. તો આજે આપણે લેક્ચરની અંદર જોયું છે રાઉલ્ટનો નિયમ, જેની અંદર આપણે તેની આલેખને આધારે અને સમીકરણને આધારે જેટલી પણ વસ્તુ અગત્યની હતી બધી જ વસ્તુ આપણે આ લેક્ચરની અંદર જોઈ લીધી છે. તો આજના લેક્ચરની અંદર આપણે રાઉલ્ટનો નિયમ કમ્પ્લીટ કર્યો છે. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, એની અંદર આ રીતની એક મહત્વની થિયરી સાથે આપણે આવીશું.